સમગ્ર ભારતમાં બટાકાના ઉત્પાદનને લઈ મશહુર બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવો આસમાને પહોંચી ગયા છે આ વર્ષે બટાકાની સિઝન શરૂ થતા બસો પચાસ પ્રતિ વીસ કિલોના ભાવ ખેડૂતોને મળી રહ્યા હતા અને અત્યારે આ બટાકાનો ભાવ પાંચસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે અને હજુ પણ કોલ્ડ સ્ટોરેજમાં પાંત્રીસ ટકા જેટલો બટાકાનો જથ્થો જોવા મળી રહ્યો છે તો આ વખતે બટાકાના ભાવોમાં કેમ તેજી જોવા મળે છે તેના પર જોઈએ આ અહેવાલ બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન કરે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી બટાકાના ભાવમાં સતત મંદી રહેતી હોવાથી બટાકાની ખેતી કરતા ખેડૂતોએ બટાકાની ખેતીથી કિનારો કર્યો હતો પરંતુ વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં જ બટાકાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાના ઉત્પાદનની શરૂઆત થતાં જ ભાવો પ્રતિ વીસ કિલોએ બસો પચાસ રૂપિયા આસપાસ પહોંચી ગયો હતો અને અત્યારે તો બટાકાનો ભાવ પ્રતિ વીસ કિલોના પાંચસો રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે બટાકાના ભાવમાં પ્રથમવાર આટલી તેજી જોવા મળી છે અને ડીસામાં બટાકાનો ભાવ ઓલ ટાઈમ હાઈ થવા પાછળનું કારણ જાણવા માટે અમે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી પાસે પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ઉત્તર ભારતમાં થતી બટાકાની ખેતીમાં વ્યાપક નુકસાન થયું હતું અને તેના લીધે ગુજરાતમાં ઉત્તર ભારત તરફથી આવતા બટાકાનો પુરવઠો ઘટી ગયો હતો બજારમાં માંગની સામે બટાકાનો પુરવઠો ઘટી જતા ભાવો આસમાને પહોંચ્યા હતા બટાકાની વાત કરવામાં તો ગત શિયાળા સિઝન દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં બાવન હજાર અને નેવ્યાસી હેક્ટરની અંદર બટાકાનું વાવેતર થયેલું હતું જ્યારે ડીસા તાલુકામાં છત્રીસ હજાર ચારસો ને બાસઠ હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું બટાકાના ભાવ ગત સિઝનમાં જ્યારે માલ નીકળ્યો ત્યારે લગભગ ત્રણસો ને પિસ્તાળીસ રૂપિયાથી ભાવની શરૂઆત થઈ હતી અને પાંચસો રૂપિયા પ્રતિ વીસ કિલોના ભાવ નોંધાયેલા હતા જે ઓલ ટાઈમ હાઈ ભાવ હતો અને અત્યારે રિટેલ માર્કેટની અંદર પ્રતિ કિલોના પચાસ રૂપિયા એટલે કે પ્રતિ વીસ કિલોના એક હજાર રૂપિયા સુધીનો ભાવ ચાલી રહ્યો છે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બટાકાના બિયારણની જો સમાનતા જોવા મળશે તો બટાકાનું જે વાવેતર ડીસા તાલુકામાં છત્રીસ હજાર હેક્ટરની અંદર હતું એ લગભગ ચાલીસ હજારથી પિસ્તાલીસ હજાર હેક્ટર થવાની પૂરતી સંભાવના છે બટાકાની જો વાત કરવામાં આવે તો લગભગ ડીસા તાલુકામાં જેટલું બટાકાનું ઉત્પાદન થાય છે તેમાંથી ચાલીસ ટકા કંપની વેરાયટીઓ છે જેના ધારો કે એલઆર છે સંતાના છે પેપ્સિકો છે તેના ભાવ ગત વર્ષે કંપનીએ બસોને પચાસ રૂપિયાથી બસોને સાઠ રૂપિયા નિયત કરેલા હતા ચાલુ વર્ષે એ ભાવ બસો પચાસ રૂપિયાથી બસોને એસી રૂપિયા સુધી નિયત કરેલા હોવાની જાણકારી મળેલ છે લગભગ ચાલીસ ટકા વેરાયટી બટાકાની જે આર્ય કંપનીઓની છે ડીસા તાલુકામાં વાવેતર થાય છે બનાસકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતો છેલ્લા ઘણા સમયથી યોગ્ય ભાવો ના મળતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા લાગ્યા હતા કારણ કે ખુલ્લા બજાર કરતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને સારા ભાવો મળતા હતા પરંતુ આ વર્ષે બટાકાના બજારમાં એટલી જોરદાર તેજી જોવા મળી હતી કે ખેડૂતોના બટાકાનો ભાવ ખુલ્લા બજારમાં પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતાં પણ વધારે મળી રહ્યો છે આ વખતે જે બટાટા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યા વગર જેમને બટાટા વાયા હતા ને એમના માટે ખૂબ સારું રહ્યું કારણ કે માર્કેટમાં હાલ ચારસો થી પાંચસો સુધી બટાટો વેચાય છે જેમને એમને એમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વગર જેમને બટાટા વાયા હતા ને એમને આ વખતે ખૂબ જ મજા રહી શરૂઆત શરૂઆતે સારી હતી વચ્ચે સારું હતું ને હાલે સારામાં સારું છે ખૂબ જ સારું છે આ વર્ષે બટાકાના ભાવો આસમાને પહોંચી ગયા છે અને બનાસકાંઠા જિલ્લામાં ઉત્પાદન પણ બમ્પર થયું હતું જેથી બટાકાની ખેતી કરતા ખેડૂતોને બટાકાની ખેતી આ વર્ષે ફળી છે બનાસકાંઠા જિલ્લામાં બટાકાના બસો જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને આ વર્ષે થયેલા ઉત્પાદનને પગલે તમામ કોલ્ડ સ્ટોરેજ સો કેપેસિટી સાથે ભરાઈ ગયા હતા અને અત્યારે સપ્ટેમ્બર માસ પૂરો થવા આવ્યો છે ત્યારે હજુ પણ બટાકામાં પાંત્રીસ જેટલો જથ્થો પડ્યો છે જે આગામી ડિસેમ્બર મહિના સુધી ચાલશે આ વખતે બટાકાનું વાવેતર સારું હતું અને બટેટાનું ઉત્પાદન સારું હતું સો ટકા સ્ટોર ભરાઈ ગયા હતા ડીસાના બનાસકોટાના બસો કોલ્ડ સ્ટોરેજ છે બસે બસો કોલ્ડ સ્ટોર લગભગ બધા ફૂલ પેક થઈ ગયા હતા અને ઠેર સુધી માર્કેટ જળવાઈ રહી છે અમે ખેતરોમાંથી લીધા ત્યારે બટેટા અઢીસો થી ત્રણસોની રેન્જમાં લીધા હતા અત્યારે બટાટા અમે ચારસોથી પાંચસો રૂપિયા વેચીએ છીએ અમને થોડા ઘણા પૈસા મળે છે નફો મળે છે અને સારું છે ડિસેમ્બર મહિના સુધી બટાકા ચાલશે હજી ત્રીસ થી પાંત્રીસ ટકા સ્ટોક છે ડિસેમ્બર મહિના સુધી ચાલશે જે પ્રમાણે આ વર્ષે બટાકાના ભાવમાં ઊંચા જોવા મળ્યા છે ને આગામી સમયમાં જો બિયારણના ભાવ સારા રહેશે તો એકવાર ફરી બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું બમ્પર વાવેતર થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે એક માસ બાદ બટાકાનું વાવેતર શરૂ થનાર છે ત્યારે આ વખતે બટાકાનું વાવેતર કેટલું થશે તે જોવું રહ્યું